હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફ્રેન્ડ્સ, તમે સવારે કયા કયા કામ કરો છો? હા, નાવું ધોવું, નાસ્તો કરવો, એવા બધા કામો તો આપણે કરીએ જ છીએ. પણ આપણે જીવનમાં કેટલાક ખાસ નિયમો બનાવીએ છીએ. તમે કેટલાક લોકોને જોયા હશે કે રોજ સવારે ચાલવા જવું, તો કોઈ રોજ સવારે ભગવાનના દર્શન કરવા મંદિરે જાય, તો કેટલાક નિયમિતપણે છાપું વાંચે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આવી ટેવો કેટલાક લોકો રાખતા હોય છે. આપણે પણ આમાંથી કોઈક ટેવ રાખવી જોઈએ, બરાબર ને? ફ્રેન્ડ્સ, મંદિરની વાત પરથી મને યાદ આવ્યું, આજે હું મંદિરે ગઈ હતી. ત્યાં મેં જે દ્રશ્ય જોયું તે હું તમને બતાવું છું. જુઓ આ દ્રશ્યમાં તમને શું દેખાય છે? હા, કોઈ ભીખ માંગી રહ્યું છે. ફ્રેન્ડ્સ, તમે પણ આવા લોકોને જોયા હશે, બરાબર ને? ક્યાંક મંદિરે તો ક્યાંક બજારમાં તમે આવા લોકોને જોયા હશે. ફ્રેન્ડ્સ, હું બીજા કેટલાક ચિત્રો બતાવું છું, તે તમે અહીં જુઓ. જરા આ ચિત્રને ધ્યાનથી જોજો, તમને તેમાં શું દેખાય છે બોલો? હા, તમે જોઈ શકો છો કે કોઈકનો હાથ નથી તો કોઈકનો પગ નથી, બરાબર ને ફ્રેન્ડ્સ? તો કોઈક આંખે જોઈ નથી શકતા, તો કેટલાકના પગ એટલા દોરી જેવા પાતરા છે કે તેઓ ચાલી નથી શકતા. ફ્રેન્ડ્સ, આવા બધા લોકોને આપણે અપંગ કહીને ઓળખીએ છીએ. તેમના શરીરમાં જે ખામી છે, એ ખામી તેમના જન્મ સમયે અથવા તો તેમને કોઈ અકસ્માત કે બીમારીને કારણે આવી હોય એવું બની શકે. ફ્રેન્ડ્સ, તમે પણ આવા ઘણા બધા લોકોને જોયા હશે. મંદિરમાં જે આપણે દ્રશ્ય જોયું તેના ઉપરથી તમને આગળ હું એમ કહેવા માંગુ છું કે તમે આવા લોકોને ભીખ માંગતા જોયા હશે કે જેમનામાં આવી કોઈકને કોઈક શારીરિક ખામી હતી અને તેના કારણે તે કામ કરવા શક્તિ નથી ધરાવતું અને ભીખ માંગીને પોતાનું જીવન ગુજારે છે. અને આપણે પણ આવા લોકોની ઉપર દયા ખાઈને તેને કંઈક ને કંઈક ભીખમાં આપીએ છીએ, બરાબર ને? પણ ફ્રેન્ડ્સ, કેટલીક વાર લોકોની દયાની સાથે સાથે આ લોકોએ તિરસ્કાર, ધુડકાર, ગુસ્સો એવા બધા તત્વોનો સામનો પણ કરવો પડે છે. લોકો તેમને તિરસ્કાર આપે છે, તેમને ધુડકારે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો એની જગ્યાએ કેટલાક લોકો એવા પણ હોય છે, પણ કેટલીક જગ્યાએ તમે એનાથી ઉલટું જોઈ શકો છો. તમે આવા લોકો પણ જોયા હશે, જુઓ, કે જેઓ પોતાનામાં શારીરિક ખામી હોવા છતાં પણ કામ કરે છે, મહેનત કરે છે અને એવી રીતે મહેનત કરીને પોતાનું જીવન ગુજારે છે. ફ્રેન્ડ્સ, તમને આપણી સ્કૂલમાં આવતા પેલા રૂમાલવાલા કાકા યાદ છે? હા, આપણી સ્કૂલમાં રૂમાલ વેચવા માટે એક કાકા આવે છે, તેમને તમે જોયા હશે. તે પણ આંખોથી અંધ છે, છતાં પણ અલગ અલગ સ્કૂલમાં જઈને રૂમાલ વેચે છે અને એવી રીતે તે પૈસા કમાવીને પોતાનું જીવન ગુજારે છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે આવી શારીરિક ખામી સાથે પોતાનું જીવન મહેનત કરીને, કામ કરીને જ્યારે આપણે લોકોને ગુજારતા જોઈએ છીએ, ત્યારે તેની ઉપર આપણે માન થાય છે, બરાબર ને ફ્રેન્ડ્સ? જુઓ અહીં બીજા કેટલાક તમને હું દ્રશ્યો બતાવું છું. આ લોકો એ છે કે જેમના શરીરમાં કોઈક ને કોઈક ખામી હતી, કોઈકના પગ નહીં હતા તો કોઈકને આંખથી દેખાતું ના હતું, છતાં પણ એમણે જીવનમાં આગળ વધવાનો નિશ્ચય કર્યો અને એના કારણે તે આજે આખી દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. તેમણે વિવિધ સિદ્ધિ હાંસલ કરી છે, અલગ અલગ ક્ષેત્રોમાં, કોઈક રમતમાં તો કોઈક સંગીતમાં તો કોઈ વૈજ્ઞાનિક છે. આમ જો વ્યક્તિ ધારે તો પોતે અપંગ હોવા છતાં પણ ઊંચું નામ, ઊંચી સિદ્ધિ હાંસલ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, આવા જ એક માણસની વાત આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. તે શારીરિક રીતે તો અપંગ છે, પણ તે મનથી હાર માનતો નથી. તો ચાલો આપણે આ વ્યક્તિના જીવન વિશે જોઈએ. પાઠ 12, અપંગના ઓજસ. ફ્રેન્ડ્સ, આ પાઠના લેખક છે કુમારપાળ દેસાઈ. ફ્રેન્ડ્સ, આ પાઠમાં એક નાનકડા બાળકની વાત કરવામાં આવી છે, જે
નાનપણમાં કોઈ રોગના કારણે લખવાનો ભોગ બને છે. તો ચાલો આપણે આ પાઠનું વાંચન કરીએ તથા તેની સમજૂતી મેળવીએ. 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો. ફ્રેન્ડ્સ, તમને ખબર છે આ બાળ લખવો કોને કહેવાય? આપણે આગળ પણ એક ફોટો જોયો હતો. જુઓ, બાળ લખવામાં શરીર કંઈક આવું થઈ જાય છે. આ જે છોકરો હતો તે 9 વર્ષનો હતો ત્યારે તેને આ બાળ લખવાનો રોગ લાગુ પડે છે. ફ્રેન્ડ્સ, તમે 5 વર્ષના થયા ત્યાં સુધી પોલિયોની દવા પીવા જતા હતા, યાદ છે? હા, મમ્મી પોલિયોની રસી મૂકાવવા માટે લઈને જતી હતી. આ પોલિયો એટલા માટે તમને પીવડાવવામાં આવે છે કે જેથી કરીને આવા બાળ લખવા જેવા રોગ તમને લાગુ ના પડે. તો ફ્રેન્ડ્સ, અહીં આ છોકરાને બાળ લખવાનો રોગ લાગુ પડ્યો છે. ફ્રેન્ડ્સ, વર્ષો પહેલાં જ્યારે આ બાળ લખવાના રોગને નાબૂદ કરવા માટે કોઈ દવા ન હતી ત્યારે ઘણા બધા છોકરાઓને આ રોગ લાગુ પડતો હતો. ફ્રેન્ડ્સ, આ બાળ લખવાના રોગને હવે તો લગભગ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. જ્યાંથી પોલિયોની રસી શોધાઈ અને બધા બાળકોને આ રસી આપવામાં આવે છે જેથી આ બાળ લખવાનો રોગ થતો નથી. બધા તેને પોલિયો થયો છે એવું પણ કહે છે. તો ચાલો આગળ જોઈએ કે આ રોગમાં શું થાય છે. લખવાના રોગનો હુમલો એવો થયો હતો કે તેના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. ફ્રેન્ડ્સ, આ બાળ લખવાનો રોગ જ્યારે પેલા છોકરાને થયો ત્યારે તેના શરીર ઉપર ખૂબ જ ભયાનક અસર થઈ. તેના શરીરના બધા સ્નાયુઓએ કામ કરવાનું બંધ કરી દીધું. તેનું આખું શરીર જાણે એકદમ જકડાઈ ગયું અને એ જરા પણ પોતાના શરીરને હલાવી શકતો ન હતો. તેના હથપગ કામ કરવાના બંધ કરી દીધા. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. એ પોતાના સ્નાયુ ઉપર કોઈ જાતનો કાબુ રાખી શકતો ન હતો. તેને ટોયલેટ બાથરૂમ કેવી રીતે થઈ જવું, ભૂખ લાગવી, પાણી પીવું આવા કોઈ જ જાતના સંવેદન અનુભવ થતા ન હતા. હથપગ કામ કરતા બંધ થઈ ગયા હતા. તે હવે પોતાના હાથ અને પગને પણ હલાવી શકતો ન હતો. આમ આ લખવાનો રોગ થતાં આ બાળકનું શરીર એકદમ જકડાઈ ગયું. તે પોતાના શરીરને જરા પણ હલાવી શકતો ન હતો. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરસાર્થ આદળ્યો. ફ્રેન્ડ્સ, હવે એના સ્નાયુઓ બિલકુલ પણ કામ નહીં કરતા હતા. જાણે મરી ગયા હોય તેવી રીતે જડ બની ગયા હતા. ત્યારે તેને ફરીથી જીવન કરવા કે એનામાં ફરીથી ચેતના આવે તેના માટે તેને ભારે પુરસાર્થ આદળ્યો. એટલે કે તે ખૂબ જ મહેનત કરે છે. એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. આમ એ પોતાના સ્નાયુઓ ફરીથી કામ કરતા થાય તેના માટે ખૂબ જ મહેનત કરતો હતો. ડૉક્ટર પાસે જઈ કસરત પણ કરતો હતો. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી હતી. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય પણ હાર ખાવાની વાત નહીં. આ બાળક કસરત કરીને થાકી જતો તો પણ તે હાર માનતો નહીં. તે ઘણીવાર પડી પણ જતો. તેનું શરીર એકદમ કમજોર બની ગયું હતું પણ તે કસરત કરવાનું છોડતો નહીં. તે એના મનથી હાર માનતો ન હતો. તેને કસરત કરવાથી ઘણી તકલીફ થતી હતી છતાં પણ તે કસરત કરવાનું છોડતો ન હતો. ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો. આ છોકરાએ કસરત કરવાની, મહેનત કરવાની ચાલુ રાખી. તેથી તે એના શરીર ઉપર જે એકદમ ગંભીર અસર થઈ ગઈ હતી કે બિલકુલ જ પોતાના શરીરને હલાવી ના શકતો હતો તેની અસરમાંથી એ ધીમે ધીમે બહાર આવવા લાગ્યો. આ લખવાનો અસર તેને થોડી ઓછી થવા લાગી પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. આ કસરત કરવાથી તે હવે તેના હાથ એના ઉપરના શરીરને હલાવી શકતો હતો પણ તેના પગ જે હતા તે હજી નિષ્ક્રિય એટલે કે કામ કરતા ન હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભોય રહી શકતો નહીં. ફ્રેન્ડ્સ, તમે આગળ જોયું કે આ છોકરો લગભગ 9-1 વર્ષનો હતો એટલે કે તમારા જેટલી જ ઉંમરનો. હવે તમારી જેટલી ઉંમરના બાળકોને તો કેટલું રમવું, કૂદવું, ઉછળવું ગમે, બરાબર ને?
તો આ ઉંમરમાં તે પોતાની જાતે ઊભો પણ રહી શકતો ન હતો, રમવાની વાત તો બાજુ ઉપર રહી ગઈ. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. હવે જે ડોક્ટરો એની સારવાર કરી રહ્યા હતા તેમણે પણ આનાથી વધારે સારું થાય તેવી આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કડીએ પગ હલાવી ચલાવી શકશે નહીં, અને આ ડોક્ટરોએ એવું કહી દીધું હતું કે આ બાળક ક્યારે પણ તેના પગને હલાવી શકશે નહીં, તે તેના પગ પર ચાલી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર, પૈંડાવાળી ખુરશીને સહારે જ તેને જિંદગીભર ચલાવવું પડશે, અને ડોક્ટર સલાહ આપે છે કે આ છોકરાથી હવે ક્યારે પણ ચાલી શકાશે નહીં, તેથી તેને આવી લાકડાની ઘોડી અને વ્હીલચેર, તમે પણ આવા સાધનો જોયા હશે જે અપંગ વ્યક્તિઓ યુઝ કરે છે, બરાબર ને, તો તેનાથી જ એને આખી જિંદગી ચાલવું પડશે એવું ડોક્ટર કહે છે. ફ્રેન્ડ્સ, આપણે જોયું કે એક નાનકડા છોકરાને બાળ લકવાનો રોગ થાય છે અને તેના કારણે તે પથારીવશ થઈ જાય છે. તે પોતાના શરીરનું એક પણ અંગ હલાવી શકતો નથી, પણ ધીમે ધીમે એ કસરત કરે છે, મહેનત કરે છે અને આ રોગની ભયંકર અસરમાંથી બહાર આવે છે. તો પણ હજી એના પગ ચાલી શકતા નથી. હવે તો ડોક્ટરે પણ એવું કહી દીધું છે કે આ છોકરો આખી જિંદગી હવે વ્હીલચેર કે લાકડીની ઘોડી લઈને જ ચાલી શકશે. ત્યારે શું આ છોકરો ક્યારે પોતાના જીવનમાં પોતાના પગ પર ચાલી શકશે? શું તેની પોતાના પગ પર ચાલવાની ઈચ્છા પૂરી થશે? તે આપણે આવતા અંકમાં જોઈશું. આવજો.